આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠનના બેનર હેઠળ દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાની હેઠળ આજે દાતા અમીરગઢ વડગામ પાલનપુર વિસ્તારના આદિવાસી બંધુઓએ વન અધિકારી માન્યતા ધારો 2006 લાગુ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. બનાસકાંઠાના વન બંધુઓએ મૂળભૂત અધિકારો બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. આદિવાસી જનકલ્યાણ વિકાસ સંગઠનના બેનર હેઠળ દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં આજે દાંતા અમીરગઢ વડગામ પાલનપુર વિસ્તારના આદિવાસી બંધુઓએ વન અધિકાર માન્યતા ધારો 2006 લાગુ કરવા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. એમાં જણાવ્યા મુજબ ભારતીય બંધારણના ભાગ 10(5) અનુસૂચિ મુજબ આદિવાસીઓને તેમના મૂળભૂત અધિકારો આપવાની માંગણી સરકારશ્રીમાં રજૂ કરવા ઉપરોક્ત વિસ્તારના વન બંધુઓએ આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્ર આપ્યું, શું મુદ્દો, શું માંગ છે? આજે આવેદનપત્રની અંદર દોતા, અમીરગઢ, પાલનપુર અને વડગામ વિસ્તારના સર્વે આદિવાસી વિસ્તારની જે 2006ની અંદર જે કેન્દ્ર સરકાર જે કાયદો ઘડ્યો હતો અને આદિવાસીઓને જે જમીન અધિકાર આપ્યા તે એના ઉપરથી સૌથી પહેલા મુદ્દા નંબર 1 કે એ 2005-06નો જે કાયદો છે આ સરકાર અમલ કરે અને જે લોકોએ જંગલ જમીનની જે મોંઘણી કરી છે એ જે પૂરેપૂરી મોંઘણી આ સરકાર એમને જમીનના હકો. આજરોજ અમે અમીરગઢ તાલુકા, દાતા તાલુકા, વડગામ ગાળો 4 તાલુકાના એકત્ર થઈ કેન્દ્ર સરકારે તાજેતરમાં 5 જાન્યુઆરી 2021ના રોજ જે ગેજેટ બહાર પાડ્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને અત્યારે અમારા જે 2005નો વન અધિકાર, 2006નો કાયદો ચાલે છે એને એના નિયમ મુજબ અમને સમગ્ર અમારા આદિવાસીઓને જળ, જંગલ, જમીનના અધિકારો મળી રહે અને એ પ્રમાણે જે અમારે આગળની કાર્યવાહી થાય. અને જો અમારે ઇકો સંસદ જો લાગુ કરવામાં આવશે તો પછી અમારે જે આદિવાસીના રીત રિવાજ મુજબ રૂઢિપત્ર ગ્રામ સભા મુજબ અમારે જે કરવું પડશે એ કરવા તૈયાર છીએ. પણ અમે કોઈ કાળે ઇકો સંસદ જોન કાયદો અમારા વિસ્તારમાં લાગુ ન કરવા દઈએ અને લાગુ ન થવા દઈએ એ અમારી દરેક ગ્રામ સભાની ચેલેન્જ છે સરકારને. અને સરકારને વિનંતી કરીએ કે પહેલાં જે અમારા 2006નો કાયદો છે એને મજબૂત બનાવે, એના અધિકારો તમામ અધિકારો જે આપેલા છે એ અધિકારો અમારા ભાઈઓને આપવામાં આવે એવી અમારું સરકાર સામે સ્પષ્ટ નિવેદન છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જળ, જમીન, જંગલ બાબતે અગાઉ આદિવાસીઓને જે ધારાઓથી મંજૂરી આપવામાં આવી હતી તે ધારાઓને હળવો કરવાની વર્તમાન સરકાર પેરવી કરી રહી છે તે ખોટું છે. જેમ કે દાંતા અમીરગઢ વિધાયક શ્રી કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે વર્તમાન સરકારે ઉપરોક્ત ધારાનો અમલનું મસ્કરી સમાન કરી કેટલાક સ્થળોને 100x100 જેટલી જમીન આપીને નાટકીય ધોરણે કામ કર્યું છે. ઇકો સેન્સિટિવ ઝોનને નામે આદિવાસીઓના મૂળભૂત અધિકારો લેવા તે તદ્દન અનુચિત છે. આ બાબતે આદિવાસી બંધુઓએ તમામ મોરચે લડી લેવા તેમની પ્રાથમિક રજૂઆત સરકારમાં પહોંચાડવા ભેગા થયા હતા. આદિવાસીઓની માંગણી મુજબ 5 જાન્યુઆરીએ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરેલ છે તે કાળો કાયદો તાત્કાલિક ધોરણે રદ કરાય, પૈસા કાનૂન 1966ની તાત્કાલિક લાગુ કરો, ગ્રામસભાને તાત્કાલિક અમલ કરો, વન અધિકાર 2006ને મજબૂત કરી કબજા ભોગવવાવાળી જમીન તાત્કાલિક ફાળવવામાં આવે, ગ્રામ પંચાયત વિસ્તારમાં ગ્રામસભાની મંજૂરી વિના ગ્રામસભા ભર્યા વગર, ચર્ચા વિચારણા કર્યા વગર વિકાસના નામે પંચાયતના વિસ્તારની જમીનમાં દખલગીરી કરવાનું બંધ કરાય, તેમજ આદિવાસી ભાઈઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. એક તીર એક કમાન, સર્વ આદિવાસી એક સમાન, પ્રકૃતિ એ જ જીવન, પ્રકૃતિ એ જ માનવ જીવન. ત્રણ ચાર તાલુકાના લોકો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું છે તે 5 જાન્યુઆરી 2021ના રોજ કેન્દ્રની સરકારે ઇકો સેન્સિટિવ અભયારણ્યનું જાહેરનામું બહાર પાડ્યું છે. એનાથી અમારા સમગ્ર આદિવાસી પરિવારોને મોટામાં મોટું નુકસાન થાય એમ છે. સરકારે 2006નો કાયદો જે ઘડ્યો હતો એ કાયદાનું પાલન કર્યું નથી અને અમારા ઉપર નવા નવા કાયદા ઠોકી બેસાડે છે એ અમે હવે સહન કરી લેવાના નથી. સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોએ, આગેવાનોએ, સરપંચોએ, વડીલોએ નક્કી કર્યું છે, જો નહીં માનશે તો અમારા વાળી થશે એ કરી અમે જંપીશું, બાકી અમે અમારી જમીન ખાલી કરીશું નહીં. રિયા સોલંકી, ZS TV, બનાસકાંઠા.